કોરોના કાળમાં નબદાના દિગ્ગજ થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નબદાએ રાજપીપળા ખાતે સેવા દિવસ ઉજવ્યો. પ્રેસ ક્લબ નર્મદાના રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલમાં 80થી વધુ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરી પ્રેસ ક્લબના ત્રણ દિવંગત પત્રકારો સ્વર્ગીય યોગેશ સોની, સ્વર્ગીય સતીશ કપ્તાન અને યોગેશ વસાવા ત્રણેય સદસ્યોની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે સેવા દિવસ ઉજવી દિવંગત પત્રકાર સદસ્યોને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપ, મંત્રી આશિક પઠાણ, ઓડિટર જ્યોતિ જગતાપ અને સદસ્ય વિપુલ ડાંગીએ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરી દર્દીઓના ખબર અંતર પૂછી તેમને જલ્દી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં નર્મદાના ત્રણ દિવંગત યુવા પત્રકારોના અવસાન થતાં સદગતના માનમાં નર્મદાના કાનબાર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રેસ ક્લબ નર્મદાના સર્વે પત્રકાર સદસ્યોએ પુષ્પાંજલિ અર્પી મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે પ્રેસ ક્લબના ત્રણેય સદગતના પત્રકારોની સ્મૃતિમાં જિલ્લાના તમામ તાલુકા મથકોએ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં પહોંચી ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.